વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીમાં આગળ આપણે સેમિસ્ટર 1 માં 10 પાઠનો અભ્યાસ કરી ગયા. તો હવે આજે આપણે અહીંયા સેમિસ્ટર 2 માં 10મા નંબરનો પ્રથમ પાઠ, જેનું નામ છે અખબારી નોંધ અને જેના લેખકનું નામ છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા, તેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈશું કે અખબારી નોંધ. તો અખબાર अखबार એટલે કે આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે અખબાર એટલે કે સમાચાર પત્ર, એટલે કે આપણે આપણી ભાષામાં આપણે જો કહીએ તો એને આપણે શું કહીશું, છાપો. જે દરેક વ્યક્તિ ઓળખે છે કે છાપો આપણે કોને કહીએ છીએ, છાપામાં કઈ કઈ વિગતોનો ઉલ્લેખ કરવામાં આવે છે તેને આપણે છાપો કહીએ છીએ. તો અખબારી નોંધ એટલે કે છાપામાં આવતી બધી જ પ્રકારની નોંધ. નોંધ એટલે કે તેની અંદર આવતી દરેક પ્રકારની માહિતી, બરાબર. તો અખબારી નોંધ એટલે કે છાપાની અંદર આપણે કોઈ વખત એકલા બાળક બેઠા હોઈએ તો આપણને એવો વિચાર આવશે કે ડાયરેક્ટ છાપાનું ડાયરેક્ટ જ એમ થઈ ગયું હશે, એની સંશોધન પણ નહીં. એક છાપાને લખવા માટે પણ બહુ બધી પ્રકારની તૈયારી અગાઉથી કરવી જરૂરી છે કે એની અંદર કઈ કઈ પ્રકારની બાબતોનો ઉલ્લેખ કરવો પડશે. આપણે છાપાની અંદર પ્રથમ પેજ પર આપણે કયા કયા મુદ્દા લઈશું, બીજા પેજ પર કયા મુદ્દાઓ આવશે, ત્રીજા પેજ પર, તો એ પ્રકારનું કમ્પ્લીટ આયોજનબંધ છાપાનું નિર્માણ કરવામાં આવતું હોય છે. અને તે પ્રમાણે તંત્રીઓ એટલે કે છાપાઓમાં જે લેખ લખતા હોય છે એ લોકો પણ તે પ્રકારેના માળખા મુજબ જ છાપાનું આયોજન કરતા હોય છે. તો આજે આપણે આ બાબતને વિસ્તૃતમાં સમજીશું કે અખબાર એટલે કે સમાચાર પત્ર કેવી રીતે તેનું સંશોધન થયું, તેની અંદર કયા કયા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે, કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. તો અખબારી યાદીને અંગ્રેજીમાં અખબારી યાદીને એટલે કે આખા સમાચાર પત્રમાં જેટલી પણ યાદી આવે છે તેને પ્રેસ નોટ કહેવામાં આવે છે. તો આપણે ખાલી જગ્યા પૂછવામાં આવે કે અખબારી યાદીને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે, તો પ્રેસ નોટ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યારબાદ આપણે જોઈશું કે અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના અખબર શબ્દનું બહુવચન છે. અખબાર શબ્દ અરબી ભાષામાંથી આવેલ છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર અને છાપો. અમુક લોકો તેને સમાચાર પત્ર કહે છે, અમુક છાપું કહે છે, બરાબર, અને વર્તમાન પત્ર પણ કહે છે. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમાચાર, બરાબર, તો સમ વત્તા આચાર પરથી બનાવેલો છે, જેનો એક અર્થ થાય છે સમાચાર આપવા. આપણે નથી કહેતા કે મેં એને આ બાબતે સમાચાર આપ્યા. તો આપણે બધા જ જાણીએ છીએ કે સમાચાર શબ્દનો અર્થ થશે માહિતી, બરાબર, ખબર, માર્ગદર્શન. તો માહિતી, વિવરણ અને ખબર એવો અર્થ સમાચારનો કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. ગુજરાતીમાં આપણે જોઈએ તો સમાચારને આપણે માહિતી કે વિવરણ કાં તો એનો અર્થ તરીકે ઓળખીએ છીએ, એ જ પ્રકારે અંગ્રેજીમાં સમાચારને શું કહેવામાં આવે છે, ન્યૂઝ તરીકે ઓળખવામાં આવે છે. આપણે બધા ટીવીમાં પણ જોઈએ છીએ કે અલગ અલગ પ્રકારની ન્યૂઝ ચેનલોનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેમાં સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોના બધી જ પ્રકારના ન્યૂઝ આપણને સાંભળવા મળે છે. તો ચલો હવે તેમાં આપણે વિગતમાં જોઈશું. તો માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયામાં સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. સૌપ્રથમ આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે સમાચાર પત્ર એટલે કે છાપું એનો શું ઉપયોગ હોય છે. દરેક વ્યક્તિના મનમાં પોતાના દેશ વિશે, પોતાના શહેર વિશે, પોતાના ગામ વિશે અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રકારની માહિતી અને ખબર જાણવાનો અને
વિગતોને સમજવાનું શું હોય છે રસ હોય છે કે નવી બાબત શું છે અને આ બાબતને જાણવાની ઉત્સુકતા શાના દ્વારા પૂર્ણ થાય છે એક ટીવીમાં આવતા ન્યૂઝ દ્વારા અને એક આપણા રાજ્યમાં દેશમાં આવતા આ સમાચાર પત્ર દ્વારા થાય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો આનંદ પ્રાપ્તિ સિદ્ધિ કે સુખ દુઃખ અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે સમાજમાં અંગત કે સંસ્થાલક્ષી સમાચારો કેવો બધું પૈસેથી છપતા હોતા નથી આપણે કંઈક વિગત છાપામાં છપાવતી હોય તો એની જગ્યા પ્રમાણે આપણે તેના પૈસા ચૂકવવા પડે છે પરંતુ જો દેશને લગતી માહિતી હશે શહેરને લગતી હશે લોકોને ઉપયોગી માહિતી હશે તો એ લોકો પ્રેસવાળા વ્યક્તિઓ શું કરે છે અંગત અને સંસ્થાલક્ષી સમાચારો કોઈ પણ દામ વગર કોઈ પણ પૈસા વગર તે ચૂકવે છે તો એને શું કહે છે સમાજ ધર્મ અદા કરે છે તો પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગ્યા સમાચાર નોંધણી માટે ફાળવે છે તેને સમાચાર નોંધ પણ કહેવામાં આવે છે ઉપરાંત સરકારી અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોંધ કહે છે આપણે આગળ જોઈ ગયા કે શું સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોંધ તરીકે ઓળખવામાં આવે છે અખબારી નોંધની કોલમમાં કઈ કઈ બાબતોનો હવે ઉલ્લેખ કરવામાં આવે છે તો તેની અંદર કેવા કેવા વિષયો હશે એક સામાજિક શૈક્ષણિક ઉત્સવ ઉજવણીઓ ધાર્મિક સાંસ્કૃતિક બાબતો વ્યાખ્યાન ઇનામ વિતરણ શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયોની સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે હવે આપણે જોઈશું કે સામાજિક એટલે કે સમાજને લગતી બધી માહિતીનો સમાજમાં કઈ કઈ વસ્તુઓ બની રહી છે આ બધી જ વસ્તુઓનો છાપાની અંદર ઉલ્લેખ આપણને જોવા મળે છે પછી શૈક્ષણિક એટલે કે શિક્ષણના વિભાગમાં કોને કઈ બાબતમાં પ્રગતિ કરી છે તો શૈક્ષણિક વિભાગમાં પણ આ રીતે મોટા મોટા મેડલ પ્રાપ્ત કરેલા વ્યક્તિઓના નામ ઉલ્લેખ આ બધું પણ છાપાઓમાં આપણે વ્યવસ્થિત રીતે જાણી શકીએ છીએ ત્યારબાદ ઉત્સવ ઉજવણીઓ એટલે કે દિવાળી આવતી હશે ઉત્તરાયણ આવતી હશે તો તેની બાબતે પણ છાપામાં અલગ અલગ પ્રકારના ન્યૂઝ આપણને જોવા મળે છે ત્યારબાદ ધાર્મિક સાંસ્કૃતિક બાબતો ધાર્મિક એટલે કે ધર્મને લગતી સાંસ્કૃતિક એટલે કે શું આ ડાન્સ હોય પછી કોઈ પણ એક્ટિવિટી અધર સાંસ્કૃતિક એક્ટિવિટી પણ આપણને છાપા દ્વારા જાણવા મળે છે વ્યાખ્યાન એટલે કે કોઈક આપણા મંત્રી હોય ઉપમંત્રી હોય કોઈક મોટા વ્યક્તિઓનું વ્યાખ્યાન અમુક સ્થળે અમુક જગ્યાએ કેટલા વાગે કઈ જગ્યાએ કેટલા પાસ દ્વારા કેટલા પૈસાના પાસ દ્વારા એની બધી જ વિગત આપણને છાપા દ્વારા જાણવા મળે છે ત્યારબાદ ઇનામ વિતરણ એટલે કે આ જગ્યાએ આ પ્રકારના ઇનામ વિતરણનું આયોજન કરેલ છે શુભેચ્છાઓ એટલે કે કોઈ વ્યક્તિએ સારા સારા કાર્યો કર્યા હોય તો તેમને શુભેચ્છાઓ આપવા બદલ ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે તો આ બધી જ વસ્તુઓનો સરસ સરસ વીણીને આ બધી જ તારવેલી વસ્તુઓનો આપણે છાપામાં ઉલ્લેખ સમજી શકીએ છીએ ત્યારબાદ અંતમાં મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિના સમાચાર પણ વિના મૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે બરાબર મૃત્યુ અને અવસાન કોઈક મોટા વ્યક્તિનું મૃત્યુ થઈ ગઈ હોય તો આ વ્યક્તિઓના મૃત્યુના સમાચાર પણ છાપાની અંદર આપણને જોવા મળે છે હવે આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રી જો વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે તો હવે વિનંતી પત્રમાં જરૂરી એવી વિગતો બરાબર આપણે વિનંતી પત્ર કંઈક આપવું હોય તો તેની અંદર આપણે કઈ કઈ બાબતોનો આપણે કંઈક છાપાની અંદર કંઈક ન્યૂઝ છપાવવી હોય
તેની અંદર આપણે કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવો પડશે? તો સૌપ્રથમ સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ. ચલો હું હોય, મારે કઈક સમાચાર છાપાની અંદર આપવા હોય છપાવવા, તો મારું નામ, મારું પૂરું એડ્રેસ એ બધું જ વ્યવસ્થિત રીતે લખેલું હોવું જરૂરી છે. વ્યક્તિ હોય કાં તો સંસ્થા હોય, દાખલા તરીકે આપણી સ્કૂલ એમબી પટેલ સ્કૂલ, બરાબર, તો આપણી સ્કૂલનું કંઈક છાપામાં છપાવવું હોય તો આપણી સ્કૂલનું એડ્રેસ એનું બધું જ વ્યવસ્થિત રીતે આપવું જરૂરી છે. પછી ત્યારબાદ સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ, આપણે જે દિવસે છપાવવાની તારીખ હોય એના બે દિવસ પહેલા આપવું જરૂરી છે. તો તારીખ પણ ખૂબ જ જરૂરી વસ્તુ છે. ત્યારબાદ વિભાગની શક્ય હોય તો ઉલ્લેખ, વિભાગનો એટલે કે આપણે કઈ શૈક્ષણિક વસ્તુને લગતી આપણે સમાચાર વસ્તુ છપાવવાની છે, કે કઈ ધાર્મિક વસ્તુ છે, કે કઈ અવસાનની બાબતે આપણે તેમાં કઈ સમાચાર છપાવવાનું છે, તો વિભાગનો ઉલ્લેખ એટલે કે આપણે કઈ બાબતનો અંદર સમાવેશ કરવાનો છે, તો આ વસ્તુનો પણ તેની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ જે તે સમાચાર વિષયે પુરાવાના કાગળ, એટલે કે આપણે જે વસ્તુનો તેની અંદર ઉલ્લેખ કરવાનો છે, જે વસ્તુને છપાવવાની છે તેને લગતા જરૂરી કાગળ, દાખલા તરીકે કોઈ સારા ક્ષેત્રમાં પ્રગતિ કરી છે તો તેની માર્કશીટ હોય, કાં તો ભાઈ તેનું સર્ટિફિકેટ હોય, તો તેના પુરાવાના કાગળ પણ તેની સાથે સાથે મૂકવા ખૂબ જ જરૂરી છે. તો આપણે તેના પુરાવાના કાગળ પણ આપવા જરૂરી છે. ત્યારબાદ મોકલનારની સહી, એટલે કે જો કોઈ વ્યક્તિ દ્વારા છપાવવામાં આવ્યું હોય તો તે નીચે વ્યક્તિની સહી જરૂરી છે, કે મારી મરજી મુજબ આ સમાચાર છપાઈ રહ્યા છે. કાં તો સંસ્થાને લગતા સમાચાર હશે તો સંસ્થાને લગતા, સંસ્થામાં જે મેઇન વ્યક્તિ હશે તો તેની સિગ્નેચરની પણ તેની અંદર જરૂર પડે છે. તો મોકલનારની સહી, બરાબર. ત્યારબાદ સાથે મોકલેલા જે તે સમાચારની લેખિત વિગતો, એટલે કે આ પણ વિભાગને શક્ય હોય તો ઉલ્લેખ અને પુરાવાના કાગળના જેવું જ છે, એટલે કે લેખિત વિગતો તેને જરૂરી પુરાવા પણ અંદર જરૂરી છે. તો આ ઉપરથી આપણને ખબર પડી જશે કે આપણે સમાચાર પત્રની અંદર કોઈ પણ બાબત જો આપણે છપાવી હશે તો આટલા આટલી વસ્તુનું આપણે ધ્યાન રાખવું જરૂરી છે. સૌ પ્રથમ તો વ્યક્તિ કે સંસ્થાનું નામ, પછી કઈ તારીખે આપણે, જે તારીખે આપણે કરવાનો હોય એના બે ત્રણ દિવસ પહેલા આપણે ત્યાં મોકલવું જરૂરી છે. પછી વિભાગનો ઉલ્લેખ કરવાનો, ત્યારબાદ પુરાવા પણ, અને છેલ્લે સહી પણ આપણે ખૂબ જ જરૂરી છે. પછી હવે આપણે જોઈશું તો છેલ્લે બિડાણ. બિડાણ એટલે કે આ બધી જ વસ્તુઓ આપણે કઈ બાબતની શૈક્ષણિક, ચલો ભાઈ કોઈની સારા ક્ષેત્રે પ્રગતિ કરી છે તો તેને સર્ટિફિકેટોની ઝેરોક્સ કરીને પણ આપણે તેની અંદર બિડાણ એટલે કે તેની અંદર જોઈન્ટ કરીને આપવું જરૂરી છે એ માહિતીની અંદર. હવે અખબાર નોંધના કેટલાક નમૂના, જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે, હવે આપણે એમાં જોઈશું તો કઈ કઈ બાબતોનો ઉલ્લેખ થશે. તો સાહિત્યિક એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજી લંડન અમદાવાદ ઉપક્રમે હસ્તપ્રતના ધીરુભાઈ ઠાકરના અધ્યક્ષતામાં, એટલે કે કોઈ પણ મોટા વ્યક્તિએ સાહિત્યિક બાબતે કેવી રીતે પોતાનું આદાન પ્રદાન, પોતાનું યોગદાન કરે છે તો તેનું નામ અને તેને લગતી માહિતી આપણે સાહિત્યિક ક્ષેત્રમાં છાપી શકીએ છીએ. ત્યારબાદ ઇનામ વિતરણ, તો નાના ભામોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડ ભજન હનુમાન પાસે બાપુનગર અને સાંજે 4:30 કલાકે. એટલે કે ઇનામ વિતરણ કયા સ્થળે કરવાનું છે, કઈ બાબતમાં કરવાનું છે, આ બધાનો જ ઉલ્લેખ આપણે ઇનામ વિતરણમાં કરી શકીએ છીએ. કઈ બાબતમાં ઇનામ વિતરણ છે અને કયા સ્થળ પર અને કેટલા વાગે, બધી જ વસ્તુનો વ્યવસ્થિત રીતે ઉલ્લેખ કરવો જરૂરી છે. ત્યારબાદ વ્યાખ્યાન, તો વ્યાખ્યાન એટલે કે શું આપણને આપવામાં આવેલું, શું વ્યાખ્યાન એટલે કે કોઈ મોટા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું કોઈ પણ બાબતે આપણને માહિતી આપવામાં આવે તો તે પણ
કયા ટાઈમે અને કયા સ્થળ પર કરવાનું છે તે બાબતમાં પણ વ્યવસ્થિત આપણને બતાવવામાં આવે છે. પછી ધાર્મિક સમાચાર નોંધ. ધાર્મિક સમાચાર નોંધ એટલે કે સુંદરકાંડ હોય, ભજન હોય, કોઈકને ઘરે કોઈ સંસ્થા લગતી નાટક હોય, વ્યક્તિઓને જાણવા જેવી જરૂરી બાબતો હોય, તે પણ કયા સ્થળે અને કઈ બાબતમાં કરવામાં આવે છે તેનો પણ વ્યવસ્થિત ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ અવસાન નોંધ. કોઈ મોટા વ્યક્તિનું મૃત્યુ થયું હોય, કેટલા વાગ્યાની કઈ તારીખે મૃત્યુ થયું છે, આ બધાને લગતી વસ્તુનો પણ અવસાન નોંધમાં ઉલ્લેખ કરવામાં આવે છે. સર્વધર્મ સભા એટલે કે ચલો ગાંધી બાપુના નિમિત્તે આજે આટલે 4 વાગે સભાનું આયોજન કરવામાં આવેલ છે, તો આ પ્રકારના સમાચારને આપણે સર્વધર્મ સભા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વિવિધ સમાચાર અન્ય અન્ય ક્ષેત્રે, આ બધા ક્ષેત્રો સિવાય પણ આપણા શહેરમાં ગામમાં બીજા અન્ય અન્ય ક્ષેત્રો કેટલા પણ છે જેને લગતી નાના નાના અને મોટા બધા જ સમાચારોને જે વ્યક્તિઓને જાણવા જરૂરી છે આ બધી જ વસ્તુઓનો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવે છે. હવે અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5 W અને H તરીકે ઓળખવામાં આવે છે તેને આપણે યાદ રાખવા જરૂરી છે. તો W અને 1 H કહે છે શું? સૌપ્રથમ 5 જરૂરી છે. તો એક તો વોટ, વોટ એટલે શું, WHAT. પછી વેર, વોટ વેર વેન વાય અને હુ. આપણે દરેક જાણીએ છીએ કે વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, વાય એટલે શા માટે અને હુ એટલે કોણ અને હાઉ એટલે કેવી રીતે, બરાબર. તો આ 6 શું બાબતોનો ઉલ્લેખ આપણને વિશેષ નોંધમાં અખબારી નોંધમાં જાણવા મળે છે. ત્યારબાદ અખબારી નોંધ સરકારી કે અર્ધસરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે તેને અખબારી યાદી પણ કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણું આ ચેપ્ટર ફિનિશ થાય છે અને અંતમાં હું આ પાઠને લગતો નાનકડો વિડીયો આની અંદર મૂકીશ જેનો તમે ચિત્ર દ્વારા વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકશો. તો અહીંયા આપણે જોયું કે સમાચારની અંદર એ છાપાની અંદર કઈ કઈ બાબતોનો, નાનામાંથી નાની બાબતોનો વ્યવસ્થિત રીતે ઉલ્લેખ કરવામાં આવે છે તેનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો. તો અહીંયા આપણે આ બધા જ પોઈન્ટો દરેકે પોતાની નોટબુકમાં લખી લેવા અને સેમિસ્ટર 2માં નવું ચોપડું પણ બનાવી લેવું. જો આગળના ચોપડામાં જગ્યા હોય તો પાછળ 1-2 પેજ છોડીને પાછળથી લખવાનું સ્ટાર્ટ કરવું. આ પાઠની અંદર આવતા પ્રશ્નોનો આપણે કાલે અભ્યાસ કરીશું. આગળનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.